તો હાય ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કોલેજ પોઈન્ટ યુટ્યુબ ચેનલ અંદર એક નવા વિડીયો સાથે. તો જનરલી આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે બી એ સેમિસ્ટર સિક્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોની. તો કે તેમાં જે એક પેપર નંબર 606 607 કરીને આવશે જે ભાષા સ્વરૂપનો અભ્યાસ ભાગ બે જે, તો તેમાં જે એક અમે અગાઉ પ્રશ્નપત્ર મૂકેલો તો હવે આપણે એને જોઈશું કે પેપર સોલ્યુશનનો જોઈશું. તેમાં જે આપણે પ્રથમ પ્રશ્ન આવશે કે ભારતીય યુરોપથી ભારતીય આર્ય ભાષાકુળનું વિકાસ રેખા આલેખો, એટલે કે જેના તેના વિકાસની રૂપરેખા આલેખો, આમ કરીને જે પ્રશ્ન આવશે તમે જોઈ શકો છો કે જે 4-5 રીતે પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. તો આ 3-4 રીતે જે પ્રશ્ન છે હવે આપણે જોઈશું કે તેનો જવાબ કઈ રીતે લખવો. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રશ્નની શરૂઆતમાં જ લખીએ છીએ કે ભૂમિકા, તો કે ભૂમિકા આપણે તમે જોઈ શકો છો કે ભારતીય યુરોપીય ભાષાકુળ હાઇટ હાર્મોનિયમ બાલ્ટોસોલ્વિક આલ્બોનિયમ વગેરે જુદી જુદી શાખાઓમાં વહેંચાયેલું છે. ભારતીય આર્ય ભાષાકુળના ઇતિહાસમાં અપપ્રશ્નનું નિયમ સ્થાન છે. તો આ રીતે જે કરીને તમે જોઈ શકો છો, જે સંપૂર્ણ ભૂમિકા તમે વાંચી શકો છો વિડીયો સ્ટોપ કરીને. તો કે કઈ રીતે આપેલી છે કે તેમાં કેટલાક મુદ્દા પડે છે, તો કે જે પ્રાચીન ભારતીય આર્ય, પછી ત્યારબાદ બીજો મુદ્દો છે કે મધ્યકાલીન ભારતીય આર્ય, અને ત્રીજો મુદ્દો છે કે અર્વાચીન ભારતીય આર્ય. તો આ રીતે તે 3 મુદ્દા આવે છે. તો કે થોડીક ભૂમિકામાં આપણે થોડોક ફકરો તમે જોઈ શકો છો તે ફકરો લખવાનો, તો કે ત્યારબાદ આ 3 મુદ્દા આપણે ભૂમિકાની અંદર લખવાના, અને ત્યારબાદની શરૂઆત કરવાની કે ભારતીય આર્યકુળ ભાષાની વિકાસરેખા. તો કંઈ પ્રશ્ન હતો કે વિકાસરેખા આલેખો, તો આપણે એરો મારીને કે ભારતીય આર્યકુળની વિકાસરેખા એમ કરીને આપણે એરો મારીને આપણે લખવાની શરૂઆત કરીને કે ભારતની ઘણી ખરી ભાષાઓ ભારતીય આર્યકુળમાંથી વિકાસ પામી છે, આમ કરીને તમે સ્ટાર્ટ કરવાનું લખવાનું. તો ત્યારબાદ નેક્સ્ટ પેજ છે કે ત્યાં આપણે લખવાનું છે તો જે કે ભારતીય ઉપખંડની ભારતીય ભાષાના વિકાસ રૂપની આલેખ નીચે તબક્કા ધરાવે છે. તો કે 3 તબક્કા તેના પડે છે કે જે એક છે પ્રાચીન એશિયન આર્ય ભાષા, ત્યારબાદની બીજી છે કે ભારતીય ઈરાનીય ભાષા અને ભારતીય આર્ય ભાષા. તો કે આ 3 તબક્કા પડે છે તેના. તો તેમાંને આપણે જે એક હજી એક નોંધ લખવાની છે તો કે પ્રશ્ન જવાબમાં જ લખવાનું, તો કે ભારત આર્યકુળની બધી શાખાઓનું મૂળ આદિમ ભારતીય યુરોપમાં રહેલું છે, કે આદિમ યુરોપમાં યુરોપીય ભાષામાં ભારતીય ભાષાનું મૂળ રહેલું છે ટૂંકમાં એક કહેવા માગે છે. તો આ રીતે કરીને આપણે શરૂઆત કરવાનું. તેનો બીજો ફકરો છે કે આર્યો ભારતમાં ઉત્તરમાંથી આવ્યા હતા. ભારતીય ઈરાનની ભાષાની એક ઉપશાખા તે ભારતીય આર્ય ભાષા તરીકે જાણીતા છે. તો આમ કરીને આપણે લખવાનું કે જે આર્યો ભારતમાં ઉત્તરમાંથી આવ્યા હતા, કે ઉત્તર તરફથી જે આર્યોનું આગમન થયું હતું ભારતમાં. તો હવે જોઈએ કે તેનો પ્રથમ મુદ્દો આપણે લખવાનો કે પ્રાચીન ભારતીય આર્ય ભાષા, એટલે કે પ્રાચીન એશિયન આર્ય ભાષા હતી તેની સાથે કે પ્રાચીન ભારતીય આર્ય ભાષા. તો તેનો સમય લખવાનો પ્રથમ, તો કે તેનો સમય ઈસવીસન પૂર્વે 12-13 સદી સુધી, સદીથી ઈસવીસન પૂર્વે 5-6 સદીનો ગણાય છે. તો કે તેનો આ સમયગાળો છે 12-13 સદીથી 5-6 સદી સુધીનો. તો કે ઋગ્વેદની ભાષામાં આ પ્રકારની ભાષાનું ઉદાહરણ છે. તો કે તેને લખવાનું કે ઋગ્વેદની ભાષામાં આ પ્રકારની ભાષાનું ઉદાહરણ આપેલું છે. ત્યારબાદ ઋગ્વેદની કેટલીક ઋચાઓ ઈરાનમાંથી આર્યો ભારતમાં લાવ્યા હતા ત્યાં રચાયેલી હતી એમ માનવામાં આવે છે. કે જે ઋગ્વેદમાં કેટલીક ઋચાઓ છે તો આર્યો ઈરાનમાંથી લાવ્યા હતા તેવું માનવામાં આવે છે. તો આ તો જે પ્રથમ મુદ્દો બની શકે છે આપણો કે પ્રાચીન ભારતીય આર્ય ભાષા. તો તેમાં જે આટલું લખવાનું કે જે તે ઋગ્વેદની કેટલીક ઋચાઓ ઈરાનમાંથી આર્યો ભારતમાં લાવ્યા હતા ત્યારબાદ તેમાં આવે તેમ માનવામાં આવે છે. આમ આર્યો ભારતમાં આવ્યા એ અગાઉ આ ઋચાઓનું રચાવણ શરૂ થઈ ગયેલું હતું. કે ઋગ્વેદમાં સમયગાળો ઈસવીસન પૂરે 500 વર્ષ સુધીનો ગણાય છે. તો આ તો જે મુદ્દો ટોપિક આપણે બીજો લખવાનો કે મધ્યકાલીન ભારતીય આર્ય ભાષા. તો કે જે ભારતીય મધ્યકાલીન ભારતીય આર્ય ભાષા, તો તેમાં જે એક બીજો ટોપિક આવે છે તો તે લખવાનો કે તેનો સમય ઈસવીસન પૂર્વે 5મી સદીથી 10મી-11મી સુધીનો ગણાય છે. તો કે તેનો સમય લખવાનો તે ભારતીય આર્ય ભાષાની દ્વિતીય ભૂમિકા છે. તો પહેલી જે પ્રાચીન ભારતીય આર્ય ભાષા પ્રથમ ભૂમિકા હતી તે જ આ છે દ્વિતીય ભૂમિકા, એટલે કે બીજો તબક્કો છે. તો કે તેમાં જે બીજો ફકરો આપેલો છે કે વૈદિક ભાષાના સમય જતાં પ્રવર્તાતી બોલચાલની ભાષા કે લૌકિક બોલી પાછળની પ્રાકૃતિક ભાષા તરીકે ઓળખાય છે. તો જે આ રીતે સંસ્કૃત ભાષાને બદલે પ્રાકૃતિક બોલી સાહિત્ય ભાષા તરીકે વિકસી હતી. તો આ રીતે જે મધ્યકાલીન ભારતીય આર્ય ભાષાના જે આ બંને જે ટોપિક આવે છે, તો આ બંને ટોપિક જે તેના જે સોલ્યુશનમાં આપણે લખી શકીએ. હવે આપણે જેનો એક ત્રીજો તબક્કો જોઈશું કે જેના 3 તબક્કા હતા. તો કે હવે ત્રીજા તબક્કા તરફ આપણે આગળ વધીશું. તો કે જે ત્રીજા તબક્કામાં હતું કે અર્વાચીન ભારતીય આર્ય ભાષા, તો તેનો સમયગાળો તો કે
તેનો સમય ઈસવીસન 12મી સદીથી ગણાય છે કે 12મી સદીની શરૂઆતથી તેનો સમયગાળો ગણાય છે. તેમાં જે ત્રણ ભાષાઓ હોય છે કે વૈદિક ભાષા, શિષ્ટ સંસ્કૃત ભાષા અને પ્રાચીન પ્રાકૃત ભાષા. તો આ રીતે ત્રણ ભાષાઓ આવે છે. તેમાં પ્રાચીન પ્રાકૃત ભાષા તો અને તેનો ઈસવીસન પૂર્વે જે ત્રીજા સૈકા સાથે સંબંધિત છે અને તેના બાદ દ્વિતીય પ્રાકૃત ભાષા તો કે તે ઈસવીસન પૂર્વે ત્રીજા સૈકા સાથે સંબંધિત છે અને આ શિષ્ટ પ્રાકૃત તરીકે ઓળખાય છે અને ત્રીજો કે અંતિમ પ્રાકૃત તો અંતિમ પ્રાકૃત એ અપભ્રષ્ટ તરીકે ઓળખાય છે. આમ કરીને જે ત્રણ તેના તબક્કા પડે છે તો આ ત્રણ તબક્કા લખવાના. ત્યારબાદ આપણે અહીં જે અર્વાચીન ભારતીય આજે ભાષામાં જે વૈદિક ભાષા સાહિત્ય તરીકે ઓળખાય છે તો આ રીતે જે ત્રણ તબક્કા આપણે લખ્યા બાદ તેમાં જે બીજું પેજ આવે છે તો તે લખવાનું કે જે બીજા પેજમાં તો કે જે સ્ટાર્ટ થાય છે કે ભરતેશ્વર બાહુબલી ગ્રંથિની ભાષા આ સંદર્ભે ઉદાહરણરૂપ છે. એટલે કે જે તેની ભરતેશ્વર બાહુબલી જે ગ્રંથમાં જે આ પ્રકારની ભાષા વર્ણવેલી છે તો તેનો બીજો પકડો છે કે સમજ જતાં ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું. આથી અર્વાચીન ભારતીય આર્ય ભાષા વિદેશી ભાષાઓથી પ્રભાવિત બનતી રહી. એટલે કે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું તો જે અંગ્રેજી ભાષાની સાથે જ આર્ય ભાષા જે પ્રભાવિત બનતી રહી એટલે કે પહેરાતી રહી તેનાથી અને અપડેટ થતી રહી. તો આમ કે ઇસવીસન 1000 પછીના અંતિમ એક સૈકાના સમયે અર્વાચીન ભૂમિકા તરીકે સ્વીકારવામાં આવ્યો. તો આ રીતે ગુજરાતી સ્થાનિક બોલીનો કે સ્થાનિક બોલીનો વિકાસકાળો જે 800થી 1200 સુધીનો ગણી શકાય. તો ત્યારબાદનું છે કે ઇસવીસન 1000 પછીના સમયગાળામાં જે ભારતીય આર્ય ભાષાએ ઘણો વિકાસ કર્યો. તો આ રીતે જે અર્વાચીન ભારતીય આર્ય ભાષાના જે મુદ્દા હતા તો ત્રણ મુદ્દા આપણે લખી શકીએ. હવે આપણે જોઈએ કે જે પ્રશ્નને આપણે જે ત્રણ ટોપિક બાદ આપણે જે અંત તરફ આગળ વધીએ છીએ તો કે અંતમાં લખવાનું છે કે ઉપસાર. તો આપણને ખબર છે કે ઉપસારમાં આપણે જે હોય બધું તે આપણે આખા પ્રશ્નમાં લખ્યું હોય તેનું શોર્ટમાં આપણે લખીએ છીએ. તો કે ઉપસારમાં લખવાનું કે આમ ભારત યુરોપથી ભારતીય આર્ય ભાષા મુખ્ય ત્રણ વિકાસ તબક્કામાંથી પસાર થયેલી છે કે ભારતીય યુરોપીય ભાષા ત્રણ તબક્કામાંથી પસાર થઈ એવું માનવામાં આવે છે. ત્યારબાદ લખવાનું જે કે એમ પણ માનવામાં આવે ઈરાનની આર્યમાંથી છૂટા પડીને જે આર્યો ભારતમાં આવ્યા તે કોઈ ફાટો વચ્ચેથી મેટ્રોપોલિસ ગયો હતો એમ માનવામાં આવે છે. આ રીતે જે ઉપસાર આપણે જે બધું લખ્યું હતું તો તે લખવાનું. તો હવે તમારે આમ એક PDF આ રીતે તમે વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો તમારી નોટબુકમાં અને એની સાથે જે PDF જોતી હોય તો તમે એ નીચે એક લિંક આપેલી છે ટેલિગ્રામની તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો તે ખોલીને તમે ત્યાં જોઈન થઈ જશો. તેથી તમને એક PDF મળતી રહેશે અને જે કોઈ પણ વિદ્યાર્થી પહેલીવાર આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમારે આ પ્રકારની નોટિફિકેશન મળતી રહે.